बच्चू क्या बच्चू क्या बच्चू क्या हूँ तो आवले उड़िया करूँ ऊँचे ऊँचे उड़िया करूँ पहला डूबना नहीं तो छे मारी आँख जाए पहुँचे बाद डूबनी जवा बापू डूबना जवा नाना 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 जो हूँ तो छाना माना आवले उड़िया करूँ सुबह छे अन्याय छे एक नॉनो चुपरो इंग्लिश में करे रहा छे नहीं इंग्लिश को आकाश को उड़िया करूँ क्या कारण क्या आपने छोड़ छोड़ कुछ बोर्ड आ मूवे तो कितने ऊपर की नेगेटिव सरस जो आपने फोर्थ फ्लोर पर फिफ्थ फ्लोर पर छे है अने नीचे जो ये तो कितने सरस देखा है तो नॉनो नॉनो देखा है बराबर तो पहला जी नॉनो में बच्चू छे ने एने पण नॉनो बनी ने आकाश में उड़ी ने बड़ी नीचे की वस्तु जो भी छे बराबर तो ये ऊपर की केव देखा से ते आपने साथ एक्सप्लेन करे छे જ્યારે ઉડીશ ને ત્યારે આવું બધું થશે બરાબર એટલે જોઈએ પેલા પંખીને જોઈ મને થાય પંખી એટલે પક્ષી બર્ડ બરાબર પેલા પક્ષીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય જો ને મેં કીધું ને કે ઇમેજિન કરે છે સો કે મને પંખી જેવી પાંખ મળી જાય તો આમ ઉડવાની મજા આવે હું ઊંચે આકાશમાં ઉડું મજા કરું તો અબલે ઉડ્યા કરું બાપુ પણ એટલા નાના દેખાય છે કેમ કે શું ઉપરથી
અમે ઉડ્યા કરું એટલે છે ઉડ્યા છો ઉડ્યા છો ઉડ્યા છો. હવે શું કરે છે સપનામાં, ઊંઘમાં શું કરે છે, ડ્રીમ જોઈ છે. હું હવું કરીશ શું, પાંખ મળી જતો ઉડીશ, સંતાઈ જઈશ, પર્વતની ટોચે પહોંચી જઈશ, બા મને શોધે ને તો પણ હું ઊંઘ્યા છું એમ કરીશ. એવું એમ લાગે છે બરાબર. તો અહીંયા આપણે આ પોયમ પૂરી થાય છે. આપણે એને ગાય પણ એટલે કે એનું ગાન પણ કર્યું બરાબર, અને એ પઠન કર્યું, આપણે કાવ્ય પઠન કર્યું કહેવાય બરાબર. ગાયું નથી એટલે કાવ્યનું પઠન પણ થયું અને આપણે એનું એક્સપ્લેનેશન પણ જોયું. આ લાગી રહી છે જે આપણને પોયમ સમજવામાં હેલ્પફુલ થાય છે બરાબર. તો આ તમે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ઓકે તો આગળ જોઈએ. હવે આગળ જોઈએ આપણે વાર્તા વાંચો, નેક્સ્ટ પેજ પર હવે સ્ટોરી છે બરાબર. વાદળાની ગમત, વાદળા એટલે આમ છે ને જો, અભ્રુ એટલે આકાશ થાય અને વાદળા એટલે છે સ્કાય થાય. વાદળ એટલે ઉડે ને આકાશ એટલે ખૂબ આવી જાય બરાબર. અને વાદળા સોરી હા વાદળા એટલે એની અંદર જે સ્કાય ને નાના નાના આપણે ડ્રોઈંગ કરીએ ત્યારે ઓ શેપ આપીએ ને બરાબર, ઓ શેપ આપીએ એને શું કહેવાય, વાદળ બરાબર. તો આજે આપણે જોઈશું વાદળાની ગમત. ગમત એટલે શું, ગુલાબી ઠંડી હતી. ગુલાબી એટલે ઘણી બધી, અહીંયા પિંક કલર ની એવી નહીં આવે, ખૂબ ઘણી બધી. શું હતી, ઠંડી. ઠંડી એટલે પવન, ધીમે ધીમે વાતો હતો, વાતો એટલે આવતો હતો, પવન ધીમે ધીમે આવતો હતો. કુકડો કુકડે કૂક કરતો હતો સવારમાં, મોર્નિંગ માં આપણે ગામડામાં છે ને તો કુક શું કરે, કુકડો શું કરે, કુકડે કૂક કરે, બધાને ઉઠાડે એટલે મોર્નિંગ ટાઈમ નો એક્સપ્લેનેશન છે. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. શું એટમોસ્ફિયર હતું, તો કે મોર્નિંગ ટાઈમ હતો, વિન્ટર સિઝન હતી, પવન આવી રહ્યો હતો બરાબર. ને કુકડો કુકડે કૂક કરતો હતો અને જયારે પેલા વાદળોને મસ્ત મજાનું ફરવા આવવાનું મન. એક નાનું વાદળું બોલ્યું, આ રાત અંધી જાય તો અંધારું મટે બરાબર. એક વાદળાને શું ફરવું હતું પણ એ નીચે ઈઝીલી જોઈ નહીં શકે, કેમ અંધારું હોય, જરા સન રાઈઝ થઈ જાય એટલે સૂર્ય ઉગી જાય તો ઈઝીલી બધું જોઈ શકાય. એટલે એ કે આ જો અહીંયાથી ખસી જાય ને રાત તો હું સવારે બધું જોઈ શકું. અંધારું મટે એટલે અંધારું જતું રહે, મટે એટલે જાય. આપણે સારા સારા કપડા પહેરી ફરવા જઈએ ને ગમત કરીએ છો, વાદળ આપણે ડ્રેસ પહેરીએ કપડા પહેરેલા બરાબર, પણ એ તો મજામાં ઇમેજિનેશન, કેમ કારણ કે સ્ટોરીમાં તો કંઈ પણ થાય બરાબર. એટલે વાદળા શું કરે, જરાક સવાર થઈ જાય અને જો આપણે બીજી બધું જોઈ શકીએ એવું એટમોસ્ફિયર થઈ જાય ને, આપણે બધા કપડા પહેરીને મસ્ત મજા કરવા જઈએ, ક્યાં જમીન પર તો જવાય નહીં, આકાશમાં ઉડ્યા કરે. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો, બધા વાદળાએ કપડા પહેરવા માંડ્યા. અંધારું હતું એટલે લોકોને દેખાતું નહીં હતું, એટલે એક મોટું વાદળ હતું ને એને શું કર્યું, દીવો સળગાવ્યો બરાબર. દીવો કેમ સળગાવી દો, અંધારાને દૂર કરવા માટે બરાબર. થઈ ગયો અજવાળું, હમણાં અજવાળું થઈ ગયો ને બધા વાદળાને પોતપોતાના કપડા દેખાવા માંડ્યા, એમને પહેરવા માંડ્યા. રાતા પીળા ગુલાબી, રાતા એટલે લાલ, પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડા પહેરીને વાદળા ફરવા નીકળ્યા. એટલે કપડા પહેરવા તો મસ્ત મજા ના એટલે લીધા, ફરવા નીકળી પડ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે, બધા કહેતા હતા કે સૂર્યોદય સૂર્યોદય, સૂર્ય પ્લસ ઉદય બરાબર. સૂર્ય એટલે સન, ઉદય એટલે નીકળવું, એટલે શું સૂર્યોદય એટલે વાદળા થોડા ઝંખા થઈ ગયા, ફિંકાય
ચિંતા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીરાજ એમ કે છે. કે જો આપણે આમ નાઇટમાં જોઈએ તો બધું ડાર્ક દેખાય બરાબર, અને જેવી સનલાઇટ પડવા માંડે ને એટલે બધું લાઇટ થઈ જાય. અહીંયા તો બધું ચોખ્ખું થઈ ગયું કારણ કે સૂર્ય નીકળતો હતો ને, એટલે દીવો મોટો થઈ ગયો. એ લોકોને એમ લાગે છે કે દીવાના કારણે આ બધું થઈ રહ્યું છે, એટલે એમણે કમ્પ્લેન કરી પેલા દીવા સળગાવેલા તે વાદળાને કે જો ને કે અમે ચોખ્ખા દેખાવા લાગ્યા, હવે અમે શું કરીએ. એટલે પેલા મોટા વાદળાએ કે જાઓ દીવાને જોઈને એમ કહી દઉં કે તું બહુ મોટો સડક નહીં, માપનક સડક, કારણ કે તું એકલો છે ને અમે આટલા બધા છે, તો તારે પણ પાણી બળીને વળશીશું તો ફોલવાઈ જશે, તો તમે ફૂંક મારીશું તો પણ તું ફોલવાઈ જશે. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા બરાબર. બધા વાદળ શું આવી રીતે ઘણા બધા ભેગા થાય આમ દૂર 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 ઉડતા હોય, પછી શું પવનના કારણે એ બધા શું થાય, એકબીજામાં મોટું થાય છે બરાબર, કોઈ પણ શેપ બનાવે એક થઈ જાય અને મોટું બની જાય. તો આ વાદળો પણ એક થઈ ગયા અને કાળું વાદળ જે અંદર પાણી ભરેલું પડી પાછળ જઈને બેસી ગયા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું છે, તો પાછળ બેસી ગયા. આગળ તો કાળું વાદળ હતું એટલે બધાને એમ લાગ્યું કે અત્યારે કેવું આપણે બહાર જોઈએ છે તો બિલકુલ સનલાઇટ આવતી નથી, કેવું અંધારું અંધારું પડે. અમને વિડીયો બનાવ્યો તેમાં પણ પ્રકાશ નહીં લાગે બરાબર, હવે ટીચર બરાબર પણ નહીં દેખાયું થાય ને, તો એના કારણે શું કે આકાશ ઘેરાવા લાગ્યું, કાળું કાળું થવા લાગ્યું, એના કારણે બધું ક્લિયર દેખાતું નથી, એટલે કે વરસાદ પડવાની તૈયારી છે. ઘેરાવા લાગ્યા એટલે વરસાદ પડવાની તૈયારી. નીચેથી
અમે તને ઓલવી રાખ્યો, જોયું ને અમારી સામે તારું કોઈ અસ્તિત્વ નથી. ખૂબ જોરથી ખડખડા જ હસવા લાગ્યા, મોટે મોટે થી હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માટે શકો છો ને, ડુમ અવાજ આવે બરાબર, અને ગાજવું કહેવાય. અને આ મોટી જીતના આનંદમાં વાંદરા કેટલું હસ્યા, એટલું હસ્યા, એટલું હસ્યા કે એની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. શું થયું ગુરુ, આપણે એટલું બધું હસીએ ને ગાંડા ગાંડા થઈ જાય. આપણે સામે કયું કોમેડી આવી ગયું, મૂવી હોય, જોક હોય કે પછી કોઈ શો જોતા હોય, એમાં એટલું બધું કોમેડી આવે ને કે આપણી આંખોથી હસી હસીને પાણી પડવા માંડે બરાબર. વાદળો પણ ખુશ થઈ ગયા કે મેં દીવાને ઓળવી નાખ્યું, એટલા હસે છે, એટલા ખુશ થાય છે કે એમની આંખમાંથી પણ પાણી વહેવા લાગે છે. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. અને શું થયું, પેલા વાદળોની આંખ બની, આમાંથી પાણી નીકળવા માંડ્યું. તે ક્યાં પડ્યું, જમીન પર. અને લોકો એને શું સમજે છે, વરસાદ બરાબર. એટલે એમની આંખમાંથી આંસુ પડતા હતા ખુશીના, પણ એને લોકો વરસાદ સમજીને કે હવે વરસાદ પડ્યો. પછી હરી ફરી ગમત કરી બધા વાદળા પોત પોતાને ઘરે ચાલ્યા ગયા. વાદળાનું કામ શું છે, વરસવાનું. તો વરસાદ પાડ્યો, કાળું કાળું ભીરાઈ ગયું, બધો અવાજ થયો, ચમકારો થયો વીજળીનો, અને પછી વરસાદ પડ્યો. અને પછી આપણે કેમ વરસાદ પડે ને, પછી વાદળ ખુલ્લું થઈ જાય ને બરાબર. એવી જ રીતે વાદળો પણ શું વરસાદ બની ગયો, પણ ટપક્યા, નીચે વરસાદ પડ્યો, અને પછી પોતાના ઘરે જતા આવ્યા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ બંધ કરો. કેમ, વાદળો જતા રહ્યા, વરસાદ બંધ થઈ ગયો, વાદળો પાછા આવશે ત્યારે વરસાદ પાછો પડશે. આવી રીતે વન બાય વન સિક્વન્સમાં આ પ્રોસેસ ચાલ્યા જ કરે છે. વાદળો આવે છે, ઘેરાય છે, વરસાદ પડે છે, ફરી પાછા પોતાના ઘેર જતા રહે છે, અને વરસાદ બંધ થઈ જાય છે બરાબર. તો આ પ્રોસેસ આવી રીતે ચાલ્યા જ કરે છે બરાબર. આ જે આપણે સ્ટોરી જોઈ એના મિનિંગ્સ પણ આ આટલા છે બરાબર. એ પણ તમારે તમારી નોટ બુક લખી લખજો. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. ઓકે, થેન્ક યુ.